कोरोना महामारी ने कारण त्योहारो उत्साह विना उजवाशे एमां कोई शंका ने स्थान नथी, परंतु बालिकीओए तेमना गौरीव्रतनी शरूआत करी दीधी छे। अषाढ़ सुद 11 दिवसे बालिकाओ माटे गौरीव्रतनी शरूआत थई रही छे, जेमां बालिकाओ 5 दिवस सुधी मीठा वगरनुं खऊ खाई उपवास करे छे અને ધરોમાની પૂજા કરે છે। જો કે હવે વ્રતની પૂજા સામગ્રી પણ તૈયાર મળી રહી છે। સૌભાગ્ય પતિ મેળવવા માટે ગૌરીવ્રત કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે। વ્રતના ફળ સ્વરૂપે જ્યારે મન ભાવન સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ત્યારે કુમારિકા પ્રભુતામાં 7 પગલા ભરી પરણિતા બની સૌભાગ્યવતી બને છે। નમસ્કાર દર્શક મિત્રો, ગૌરીવ્રત એટલે કે કુમારિકાઓ દ્વારા ગૌરીમાની પૂજા કરી આશીર્વાદ મેળવી ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરી અને યોગ્ય જીવન સાથી મળે, લગ્ન યોગ્ય સુપાત્ર સાથે થાય એના માટે કરાતું આ વ્રત છે। આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને વિશેષ કરી શ્રીમદ ભાગવતજીની અંદર ગોપીજનો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ સ્વામી તરીકે એમને મળે એના માટે ગોપીજનોએ પણ એક કાત્યાયની માનું વ્રત કર્યું હતું અને એ વ્રતના પ્રભાવે જ એમને રાસમાં પ્રવેશ મળ્યો હતો, ભગવાન શ્રી કૃષ્ણએ એમનો સ્વીકાર કર્યો હતો। આમ સ્ત્રીઓ દ્વારા આ વ્રત કરવામાં આવે છે, બહેનો દ્વારા આ વ્રત કરવામાં આવે છે। વિશેષ કરી જયા પાર્વતી વ્રત એ ખૂબ જ નિરોગીવાન, દીર્ઘાયુષ્યવાન, દાંપત્ય જીવન રહે અને સારા યોગ્ય સુપાત્ર વરની પ્રાપ્તિ થાય એના માટે થાય છે। આ વ્રત દરમિયાન નિત્ય શિવજીની પૂજા કરવામાં આવે છે। ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત આ બંને વ્રતનો ખૂબ મહિમા છે। ગૌરી વ્રત કુવારી સ્ત્રીઓ દ્વારા અને જયા પાર્વતી વ્રત સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પતિના દીર્ઘાયુષ્ય માટે કરવામાં આવે છે। આ વ્રતના અંતિમ દિવસે જાગરણનો પણ મહિમા રહેલો છે અને વ્રતના અંતિમ દિવસે એટલે જાગરણ કરી 6 તારીખે સોમવારના રોજ આ વ્રતના પારણા કરવામાં આવે છે। ગૌરી માનું નદી તળાવની અંદર વિસર્જન કરવામાં આવે છે। શ્રદ્ધા શક્તિથી જે કોઈ પણ બહેનો આ વ્રત કરે છે એમને અચૂક ભગવાન ભોલેનાથ અને માં ગૌરી સારું ફળ પ્રાપ્ત કરાવે છે। યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે। હા બિલકુલ, ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે સ્વયં માં ગૌરીએ આ વ્રત કર્યું હતું। હિમાલયના પુત્રી તરીકે માં ઉમાએ સ્વયં આ વ્રત કર્યું અને આ વ્રતના પ્રભાવના કારણે જ ભોળેનાથ ભોલે બાબાએ કૃપા કરી અને માં ભવાનીનો સ્વીકાર કર્યો। ત્યારથી આ વ્રતની પરંપરા ચાલતી આવી છે અને સૌથી ભોળામાં ભોળા જો દેવ હોય તો એ મહાદેવ છે અને ભગવાન શિવજીની પૂજા કરવાથી કીધું છે કે શિવ જલધારા પ્રિય, ભગવાન શિવજીને બીજું કંઈ નહીં, ખાલી એક કલશ ભરી અને જળ ચઢાવો તો પણ ભોલે બાબા પ્રસન્ન થાય। તો એવા ભોલે બાબાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી બહેનોને દીકરીઓને મન ઈચ્છિત યોગ્ય દાંપત્ય જીવનની અંદર સુપાત્રની પ્રાપ્તિ થાય છે અને એમનું સૌભાગ્ય અખંડ રહે છે। એના માટે શિવ પૂજાનો, માં ગૌરીની પૂજાનો અનન્ય મહિમા વર્ષોથી આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલો છે, જે અંતર્ગત બહેનો આ વ્રત કરી રહ્યા છે।